नमस्कार विद्यार्थी मित्रों, तमारो हार्दिक स्वागत छे। आज बात करीशु धोरण 8 अने विषय गुजरातीना पाठ नंबर 8 देशभक्त जगडूसा स्वाध्यायनुं संपूर्ण सोल्यूशन करीशुं, जे तमने परीक्षामां खूब उपयोगी निवडशे। आ जवाबो तमे तमारी गुजरातीनी नोटबुकनी अंदर लखी शको छो। आपणी चेनलमां तमाम विषयना स्वाध्याय सोल्यूशन साथे मूकवामां आवे छे, तो ए पण तमे जोई शको छो। अने तमारा जो तमने अमारो वीडियो पसंद आवे छे तो तमारा मित्रो सुधी वीडियो शेर करवानुं भूलशो नहीं। मित्रों, आ तमारे लखवानुं नथी, मात्र आपणे देशभक्त जगडूसाना लेखक परिचय मेळवीशुं। श्री रमणलाल पीतंबर दास सोनी, जन्म ईस्वीसन 1908, स्थळ छे कोकापुर, तालुको मोडासा, जिल्लो अरवली, अने मृत्यु ईस्वीसन 2006। हवे तमारे अहींथी लखवानी शरूआत करवानी छे। प्रथम आपणे जोईशुं अभ्यास। नीचेना प्रश्नोना उत्तर माटे આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો। પ્રથમ પ્રશ્ન છે, જગડુસાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? તો ત્રાંબાના પતરા ઉપર, એટલે કે ખ જે છે એ મિત્રો સાચું છે, તમારે અહીં ખ લખવાનો છે। બીજું છે, લેખમાં અનાજ કોની માલિકીનું બતાવ્યું હતું? તો આની અંદર ગ સાચું છે, દેશની પ્રજા, એટલે અહીં ગ લખવાનું રહેશે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, આ પાઠમાં જગડુસાનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? તો માનવતાવાદી, એટલે કે ખ સાચો જવાબ આવે છે। ચોથું છે, પાટણના રાજા માટે જગડુસા કયો વિશેષણ વાપરે છે? તો મિત્રો આની અંદર સાચો જવાબ આવશે ક પ્રજા વત્સલ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2ની વાત કરીશું, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે, જગડુસા દેશભક્ત કહેવાય કે પ્રજા વત્સલ? કારણ આપો। તો જવાબ આવશે, જગડુસા દેશભક્ત કે પ્રજા વત્સલ બને કહેવાય, કારણ કે જ્યારે દેશમાં દુકાળની આફત આવી પડી ત્યારે એક પળનો વિચાર કર્યા વગર પોતાની તમામ વખારોમાંનું બધું જ અનાજ પોતાના દેશની પ્રજાને નામે કરી દીધું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? તો જવાબ આવશે, સતત 3 વર્ષથી રાજ્યમાં દુષ્કાળ પડતો હતો અને વિશાળદેવ દ્વારા અન્નના અને ધનના જે ભંડારો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા તે ખાલી થઈ ગયા હતા। આથી પ્રજાના પેટનો ખાડો પૂરવા હવે કંઈ બચ્યું ન હોવાથી વિશાળદેવ ચિંતાતુર હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? તો રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર શેઠ જગડુસાનો સહારો લે છે। ત્યારબાદ મિત્રો આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નોત્તરી છે એની વાત કરીશું। પ્રથમ પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, જગડુસાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો। તો જવાબ આવશે, જગડુસા કચ્છના શાહ સોદાગર હતા, પ્રજા પાસેથી કમાઈને પ્રજાના ચરણોમાં જ ધરી દેવું તે સદગુણ તેમના લોહીમાં હતો। પાટણની પ્રજાના માથે દુષ્કાળની આફત આવી પડી હતી ત્યારે કોઈના પણ સૂચન કે અપેક્ષા વગર તેમણે પોતાની 40 જેટલી વખારોમાંનું બધું જ અનાજ પોતાના ભૂખી મરતા ગરીબ ભાઈ ભાંડુઓને આપી દીધું હતું। પાટણના રાજા વિશળદેવ જ્યારે ઘેરી ચિંતામાં હતા ત્યારે રાજદરબારમાં જઈને રાજાની સમક્ષ પોતાની તમામ વખારોમાંનું અનાજ પ્રજાનું છે તેવી જે જાહેરાત કરે છે। જગડુસા પ્રજા અને રાજા બંનેની મુશ્કેલી વખતે નિસ્વાર્થ ભાવે સહાય કરે છે। આમ જગડુસા દેશભક્ત અને પ્રજા વત્સલ હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈશું, દરેક વખારના ત્રાંબાના પતરામાં જગડુસાએ શું લખાવ્યું હતું અને શા માટે? તો જવાબ આવશે, જગડુસાએ દરેક વખારમાં ત્રાંબાના પતરા ઉપર લખાવ્યું હતું કે આ વખારમાંનું બધું જ અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે, દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે, એના એક દાણા ઉપર પણ જગડુસાનો હક નથી। આમ આ રીતે દરેક વખારના પતરા ઉપર લેખ લખવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈશું, દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા? તો મિત્રો જવાબ આવશે, રાજા અને પ્રજા 3 વર્ષથી કારમો દુષ્કાળનો સામનો કરી રહ્યા હતા। દુષ્કાળના કારણે લોકો ભૂખે મરે છે અને પાનખરના પાંદડા ખરે તેમ ખરે છે, 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકો રોટલો કાઢી ખાય છે,
મોટી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે. રાજા દ્વારા ધાનના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા, તે પણ ખાલી થઈ ગયા હતા. આમ રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. મિત્રો, ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરો. આંકડા માંડવા તો ગણતરી કરવી, તો વાક્ય આવી રીતે આપણે બનાવીશું. રાજાની સામે રાજ જોશી ટીપણું ખોલીને બેઠા છે અને આંગળીના વેઢા ઉપર આંકડા માંડે છે. બીજું છે, જીભ કપાઈ જવી તો બોલતા બંધ થઈ જવું. વાક્ય આવી રીતે બનાવીશું, દુષ્કાળના સમાચાર સાંભળતા રાજાની જીભ કપાઈ ગઈ. ત્રીજું છે, 7 ખોટનો દીકરો હોવો તો ખૂબ લાડકો, એકનો એક દીકરો હોવો. તો વાક્ય આવી રીતે બનશે, દુષ્કાળના સમયે 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકો રોટલો કાઢી ખાય છે. પ્રશ્ન ચોથો જે રૂઢિપ્રયોગ છે, સૌ સારા વાના થવા તો બધી રીતે શુભ થવું. તો અહીં વાક્ય આવી રીતે મિત્રો બનશે, દુષ્કાળની પરિસ્થિતિમાં ભગવાન સૌ સારા વાના કરશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આ નાટકમાં તમને ગમતા 3 સંવાદો નોંધી તે સંવાદો ગમવા પાછળનું કારણ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, જે સંવાદ છે દરેક વ્યક્તિને, દરેક વિદ્યાર્થીને અલગ અલગ ગમતા હોય છે. તો 3 વાક્ય તમને ગમતા અહીં લખવાના છે, પાઠમાંથી જોઈને લખવાના છે અને શા માટે ગમે છે તેનું કારણ પણ લખવાનું છે. પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દનો અર્થ ભેદ સમજો અને અર્થ લખો. તો અહીં ગાડી અને ગાંડી બે શબ્દો આપેલા છે. તો પ્રથમ ગાડી એટલે એક વાહન છે જેની અંદર આપણે બેસીને મુસાફરી કરીએ છીએ, જ્યારે ગાંડી છે એટલે કે ગાંડી સ્ત્રી, પાગલ જેને આપણે કહીએ છીએ. બીજું છે હસ અને હંસ. હસ એટલે મિત્રો હસવું, તે હાસી, તમે કોઈને ગલગલિયા કરીને હસાવતા હોવ છો એને કહેવાય હસ. જ્યારે હંસ એ એક પક્ષી છે. ત્યારબાદ ત્રીજું છે સાજ અને સાંજ. સાજ એટલે ઉપયોગી સરસામાન, શણગાર, વસ્ત્ર, આભૂષણ, એને આપણે સાજ કહીએ છીએ. જ્યારે સાંજ એટલે સંધ્યાકાળ, સૂર્યાસ્તનો સમય. ત્યારબાદ 4 નંબરનો છે ઢગ અને ઢંગ. ઢગ એટલે મિત્ર ઢગલો, ગંજ. જ્યારે ઢંગ એટલે વર્તન, રીતભાત, વર્તુણક. 5 નંબરનો મિત્રો છે ભાગ અને ભાંગ. ભાગ એટલે અંશ, હિસ્સો. જ્યારે ભાગ એટલે ગાંજાની કળી તથા પાંદડા, જે મિત્રો શિવરાત્રિમાં ઘણા બધા લોકો પીતા હોય છે. ત્યારબાદ 6 નંબરનો મિત્રો છે ગજ. ગજ એટલે હાથી અને ગંજ એટલે અનાજનું બજાર, જેને આપણે ઇંગ્લિશમાં એપીએમસી કહીએ છીએ. ત્યારબાદ 7 નંબરનો છે સત અને સંત. સત એટલે સાચાપણું, સાચું, યથાર્થ. જ્યારે સંત એટલે સાધુ, પવિત્ર માણસ, સાધુ પુરુષ. ત્યારબાદ 8 નંબરનો છે રગ અને રંગ. રગ એટલે નસ, શીરા અથવા તો નાડી, જે આપણા હાથની અંદર ધબકતી હોય છે. જ્યારે રંગ એટલે મિત્રો લાલ, પીળો વગેરે વર્ણ કે તેની ભૂકી કે પ્રવાહી. 9મું છે મિત્રો ઉદર અને ઉંદર. તો ઉદર એટલે પેટ, ગર્ભાશય. જ્યારે ઉંદર એટલે ઉંદર, દરમાં રહેતું એક પ્રકારનું નાનું પ્રાણી છે. ત્યારબાદ આગળ વાત કરીશું 10 નંબરનો જગ અને જંગ. તો જગ એટલે જગત અને જંગ એટલે મોટી લડાઈ, યુદ્ધ. 11 નંબરનો છે મિત્રો રજ. તો રજ એટલે ધૂળ, કસ્તર, થોડું, જરાક અથવા ધૂળનો કણ. જ્યારે 11 નંબરનો છે રંજ એટલે કે દુઃખ, દિલગીરી, અફસોસ. 12 નંબરનો છે આંકડો અને આંકડો. તો આંકડો એટલે એક વનસ્પતિ છે મિત્રો, જેમાંથી એના ફૂલ આપણે શનિવારના હનુમાનની જે છે એ માળા બનાવીને પહેરાવતા હોઈએ છીએ. જ્યારે આંકડો છે એટલે સંખ્યા અથવા હુક અથવા મૂંછનો આંકડો પાડેલો વળ. મિત્રો, અહીંયા આપણો સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. પાઠ નંબર 9નો સ્વાધ્યાય જોવા માંગો છો તો તમે અહીં ક્લિક કરીને મેળવી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં.